કેમ છો બધા? મજામાં છો ને? તમને ખબર છે કે આપણે અગાઉ ઓપોઝિટ વર્ડ્સ જોયા, તો તે ઓપોઝિટ વર્ડ્સ તમને લાંબા સમય સુધી યાદ રહે તેના માટે આપણે એક્ટિવિટી કરીએ. એક્ટિવિટી તમે ઘરે પણ કરી શકો છો. તમને આ એક્ટિવિટી કરવાની ખૂબ જ મજા આવશે અને આ એક્ટિવિટીથી તમને ઓપોઝિટ વર્ડ સરળતાથી યાદ રહેશે. તો ચાલો એક્ટિવિટી શરૂ કરીએ. એક્ટિવિટી 1. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીં મેં સર્કલ કાપ્યું છે આ રીતે પેજનો ઉપયોગ કરીને. તો આ રીતે તમારે બે સર્કલ કાપવાના છે અને એક ડાર્ક લેવું, એક લાઇટ લેવું અને ઉપરનું જે છે તેને તમારે આ રીતે તમને જે દેખાય છે તે રીતે તમારે કટ કરવું. કટ કર્યા પછી તમારે વચ્ચે એક નાનું મસ્ત ગોળ લઈને તેની અંદર એક પિન કોચવી, અથવા તો તમે બટનનો ઉપયોગ કરી શકો છો, પણ એવી રીતે કે તમે, હું તમને બતાવું છું, તમે આવી પિનનો ઉપયોગ કરશો તો સરળતાથી તમારું કામ ઝડપથી થશે. આ રીતે કર્યા પછી તમારે તેને પાછળ ફરાવીને એક આ રીતે તમે કાગળ હોય તો તેને ફોલ્ડ કરીને પણ અંદર વાળી શકો છો. જેમ કે આ રીતે બરાબર છે. પછી તમારે તાંકડીને વાળી દેવી હોય તો તમે વાળી શકો છો. આ રીતે બંને સપોર્ટ થઈ ગયું, જેથી કરીને નીચેનું અને ઉપરનું સર્કલ ફરી શકે. જુઓ આ રીતે તમને ખ્યાલ આવે છે ને? ઓકે, આપણે આ રીતે સર્કલ તો બનાવી જ દીધું હતું. તમે જોયું કે આપણે સર્કલ કઈ રીતે બનાવ્યું હતું. હવે ઉપર ઓપોઝિટ વર્ડ્સ લખો અને નીચે વ્હીલ લખવું, કારણ કે આપણે પૈંડા જેવું બનાવ્યું છે જે ગોળ ગોળ ફરશે. તો હવે એની અંદર મેં ઓપોઝિટ વર્ડ્સ લખ્યા છે, તો તમારે બધાએ જોવું છે ને? રેડી છો? ચાલો તો આપણે જોઈએ. અપ, ડાઉન. અપનું ઓપોઝિટ વર્ડ ડાઉન. નેક્સ્ટ જોઈએ બિગ. બિગ, બિગનું ઓપોઝિટ સ્મોલ. બિગનું ઓપોઝિટ વર્ડ્સ થશે સ્મોલ. હેપી, હેપીનું ઓપોઝિટ સેડ. હેપીનું ઓપોઝિટ વર્ડ સેડ. ફેટ, ફેટનું ઓપોઝિટ થીન. ફેટનું ઓપોઝિટ વર્ડ થીન. ટોલ, ટોલનો ઓપોઝિટ વર્ડ થશે શોર્ટ. ટોલ, શોર્ટ. ઓપન, ક્લોઝ. ઓપન, ક્લોઝ. હવે આપણો લાસ્ટ વર્ડ છે યસનો ઓપોઝિટ નો. યસનો ઓપોઝિટ વર્ડ નો. ઓકે, એક્ટિવિટી 2. તમને આગળની એક્ટિવિટી કરવાની મજા આવી ગઈ ને? તો ચાલો ફરીથી આપણે એક્ટિવિટી કરી અને આ એક્ટિવિટી કરવામાં પણ તમને એટલી જ મજા આવશે. ઓકે, તો આપણે એક્ટિવિટી સ્ટાર્ટ કરીએ. એક્ટિવિટીમાં તમે જોઈ શકો છો કે અહીં મેં વર્ડ લખ્યા છે, અમુક વર્ડ લખ્યા છે, તેના ઓપોઝિટ વર્ડની મેં ચિઠ્ઠી બનાવી છે. તો તમારે એમાંથી 1 by 1 ચિઠ્ઠી ખોલવાની છે અને તેનો ઓપોઝિટ શું છે તો ત્યાં જઈને તે ચિઠ્ઠી મૂકવાની છે. ઓકે, ક્રાય નો ઓપોઝિટ શું થશે? લાફ. વેરી ગુડ. રાઈટ. રીડ. વેરી ગુડ, વેરી નાઇસ. શોર્ટ. ટોલ. ગુડ. સ્ટેન્ડ. સીટ. નાઇટ. ડે. Empty.
ફૂલ ઓકે વેરી ગુડ તો તમે અહીં જોઈ શકો છો જોયું ડેનો ઓપોઝિટ નાઇટ ફૂલનું ઓપોઝિટ એમ્પ્ટી લાફનું ઓપોઝિટ ક્રાય સીટનું ઓપોઝિટ સ્ટેન્ડ રીડનું ઓપોઝિટ રાઈટ અને તલનું ઓપોઝિટ શોર્ટ ફ્રેન્ડ્સ તમે જોયું આપણે કેટલી સરસ એક્ટિવિટી કરી હવે તો તમને ઓપોઝિટ વર્ડમાં સમજ પડી હશે પડી ગઈ ને સમજ તો હવે હું તમને એને રિલેટેડ એક એક્સરસાઇઝ કરાવું છું જેની અંદર અહીં કૌંસમાં મેં કેટલાક સ્પેલિંગ લખ્યા છે અને તમને દેખાતા હોય તો મેં અહીં 1, 2, 3 અને 4 એમ નીચે પણ કેટલાક સ્પેલિંગ્સ લખ્યા છે તો હવે આપણે કરવાનું શું છે ઓપોઝિટ વર્ડ લખવાના છે તો જેની અંદર હું તમને ચિત્ર બતાવું છું તે તમારે સમજવાના અને પછી કૌંસમાંથી શોધીને સ્પેલિંગ અહીં સામે લખવાના તો હવે હું તમને કેટલાક ચિત્ર બતાવું છું જેથી તમને વધારે સમજ પડશે તો હવે આપણે નંબર ફર્સ્ટ જોઈએ જુઓ એફએટી ફેટ હવે આપણે તેનું ઓપોઝિટ વર્ડ લખવાના છે તો ઉપર તમને વર્ડ્સ આપ્યા છે જેની અંદરથી આપણે શોધવાના છે જેના માટે હું તમને ચિત્ર બતાવું છું જુઓ વોટ ઇઝ ધીસ એલિફન્ટ એન્ડ વોટ ઇઝ ધીસ કેમલ તો તમે જુઓ તો તમને એલિફન્ટ કેવો દેખાય છે જાડો અને તમને કેમલ કેવો દેખાય છે પાતળો ગુડ તો ધીસ એલિફન્ટ ઇઝ ફેટ એન્ડ ધીસ કેમલ ઇઝ થીન હવે આપણે લખીએ ફેટનું ઓપોઝિટ જુઓ અહીં છે થીન ફેટનું ઓપોઝિટ થીન હવે જુઓ સેકન્ડ નંબર પર લખ્યું છે જી આઈ આર એલ ગર્લ ગર્લનું ઓપોઝિટ શું થશે તમારે જોવું છે ચિત્ર દ્વારા જોઈએ જુઓ આ સાનું ચિત્ર છે વોટ ઇઝ ધીસ ધીસ ઇઝ અ ગર્લ એન્ડ વોટ ઇઝ ધીસ ધીસ ઇઝ અ બોય તો હવે ચિત્ર જોઈને તો તમને ખબર પડી જશે કે ગર્લનું ઓપોઝિટ શું થશે બોય ગર્લનું ઓપોઝિટ શું થશે બોય તો હવે આપણે લખીએ જુઓ અહીં આપ્યું છે બોય ગર્લનું ઓપોઝિટ બોય ઓકે તો તમને સમજ પડે છે ને હા હવે આપણે આગળનું ચિત્ર જોઈએ જુઓ વોટ ઇઝ ધીસ ધીસ ઇઝ એન એપલ ઓકે તો હવે જુઓ આ બંને ચિત્ર એપલના છે પણ એમાં તમને કંઈક દેખાય છે ધીસ એપલ ઇઝ બિગ એન્ડ ધીસ એપલ ઇઝ સ્મોલ તો બિગનું ઓપોઝિટ શું થશે સ્મોલ તો હવે આપણે લખીએ જુઓ અહીં સ્મોલ લખ્યું છે બિગનું ઓપોઝિટ શું થશે સ્મોલ ઓકે હવે જુઓ અહીં છે ફોર્થ નંબરમાં OPEN ઓપન ઓકે તો હવે હું તમને એનું ચિત્ર બતાવું છું પછી તમે મને કહેજો કે ઓપનનું ઓપોઝિટ શું થાય તો જુઓ વોટ ઇઝ ધીસ ધીસ ઇઝ અ બુક ઓકે તો તમે જુઓ તો તમને આ બુક કેવી દેખાય છે ઓપન અને આ બુક ક્લોઝ ગુડ તો ઓપનનું ઓપોઝિટ શું થશે ક્લોઝ તો આપણે લખીએ જુઓ ક્લોઝ ઓપનનું ઓપોઝિટ ક્લોઝ તો સ્ટુડન્ટ્સ હવે હું તમને એક હોમવર્કની PDF આપીશ જેની અંદર તમારે ચિત્ર જોઈને
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ઓપોઝિટ વર્ડ્સ લખવાના છે. તો હવે તમે સરળતાથી લખી શકશો ને ઓપોઝિટ વર્ડ્સ. ઓકે, બાય, હેવ અ નાઇસ ડે.